ભુજ નગરપાલિકાની કારોબારી મિટિંગ મળી હતી, જેમાં ખાસ કરીને રૂપિયા 13,50,00,000 ના જે પણ ટેન્ડર આવ્યા હતા તે ટેન્ડર ખોલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેરમાં વિકાસના કામ કરવા માટે પાણીના કામ હોય કે પછી ગટરના, અને ભુજ શહેરને ભુજ નગરપાલિકા દ્વારા મોડેલ ફાયર સ્ટેશન ભેટ આપવાનું છે ત્યારે આ ફાયર સ્ટેશન 7,02,00,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ માટેના જે પણ ટેન્ડર આવ્યા હતા તે ટેન્ડર ખોલવા માટેની પ્રક્રિયા આજ રોજ હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં આ ટેન્ડર પાસ કરવામાં આવશે અને ભુજ શહેરમાં વિકાસના કાર્ય હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા. જે આજે કારોબારી રાખવામાં આવી હતી એનામાં ટેન્ડરો બધા જેટલા પણ આપણે ગ્રાન્ટ જે અલગ અલગ વોર્ડમાં ફાળવેલી હતી એ ગ્રાન્ટ અંતર્ગત આપણે ટેન્ડરો કરેલા હતા એ ટેન્ડરો ખોલવાની આજે ખાસ કારોબારી રાખવામાં આવી હતી. એની અંદર રૂપિયા 13,50,00,000 આજે જેટલા પણ ઓનલાઈન ટેન્ડરો કર્યા હતા એ આજે ખોલવામાં આવ્યા છે. એનામાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત હોય કે જનભાગીદારીના હોય, મોડલ ફાયર સ્ટેશન રૂપિયા 7,02,00,000 ખર્ચે ભુજ શહેરને નવું આપવા જઈ રહ્યા છીએ. કમ્પાઉન્ડ વોલ બનાવવાની હોય કે પાણી માટેના અલગ આયોજન હોય કે ડ્રેનેજ માટેના અલગ આયોજન હોય, તમામ કામ મળીને ટોટલ 13,50,00,000 જેટલા કામોનું આજે ટેન્ડરિંગ ખોલી અને આગામી દિવસોની અંદર વર્ક ઓર્ડર આપી અને ભુજ શહેરની સુખાકારી માટે આપણે આપશું. જી, એની અંદર વોર્ડ વાઇઝ બધાને યુડીપી અંતર્ગત જે કામો આપેલા હતા એની અંદર ટોટલ 4 પેકેજ હતા. એ 1,00,00,000 રૂપિયાના 4 પેકેજ હતા, એટલે 4,00,00,000 રૂપિયા આપણે રસ્તા માટે જે ફાળવેલા હતા એના આજે આપણે ખોલ્યા છે. અને ખાસ કરીને મોડલ ફાયર સ્ટેશન જે છે રૂપિયા 7,02,00,000 ખર્ચે આગામી દિવસોની અંદર ભુજ શહેરની અંદર બનવા જશે એ મુખ્ય આજે ટેન્ડર ખોલવાનું. જી, આ કારોબારીની અંદર એક નિર્ણય પર થયેલો છે કે ભુજ શહેરની અંદર મહારાણા પ્રતાપની, શિવાજીની એવી રીતના બે અલગ અલગ મુખ્ય જગ્યાએ આપણે પ્રતિમાનું અનાવરણ કરશું. એની અંદર પીપીએસસી ક્લબ આગળ આવી અને એમને સામેથી કીધેલું છે કે ભાઈ જે મૂર્તિ જે થાય છે એ અમારા સંસ્થા દ્વારા આપવામાં આવશે, તો નગરપાલિકા નીચેનું ફાઉન્ડેશન કરી દે તો ભુજ શહેરની અંદર મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની આગામી દિવસોની અંદર મૂર્તિ મૂકવામાં આવશે. ખાસ નિર્ણયમાં અત્યારે જે પાણીની વિતરણ વ્યવસ્થા હતી, પાણીની વિતરણ વ્યવસ્થા હાલ સુધરી હતી, પરંતુ જે જીબીની લાઇટ અવારનવાર જાય છે એના કારણે ત્યાં જે મોટરો અમારે જે પાણી સ્ટેશને જે મોટરો હોય છે એ પણ બંધ થઈ જાય છે. તો જો જીબી દ્વારા વ્યવસ્થિત વીજળી સપ્લાય કરવામાં આવે તો અમારી મોટર પણ બંધ ન થાય અને પાણી જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર સુધારો લાવી શકી એવું આયોજન પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જનરેટર રાખી અને ભુજ શહેરને પૂરતું પાણી મળી રહે, જીબીની લાઇટ હોય કે ન હોય, એક જનરેટર રાખીને ત્યાં જનરેટર દ્વારા મોટર ચાલુ રાખી અને પાણી વિતરણ વ્યવસ્થામાં ઘણો સુધારો લાવો. ના, નર્મદાની લાઇન બંધ હતી પણ હાલ પૂરતી ચાલુ છે એટલે હાલમાં ઘણો સુધારો છે પાણી વિતરણ વ્યવસ્થામાં.